જ્યાં એક તરફ આખા ગુજરાતમાં દરેક વિભાગના સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો અને હડતાલ કરી રહ્યા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવું એક આર્મીમેન દ્વારા પોતાના માદરે વતન આવી બધા લોકોને એક પ્રેરણા મળે એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકામાં આવેલ એક નાના એવા ગુંદાળા ગામમાં આર્મીમાં ફરજ બજાવતા મહેશભાઈ જોગરજીયા અને પકાભાઈ કટેશિયા પોતાની ધગશ અને જોશ જુસ્સા સાથે પોતાના ગામના અને આજુબાજુના વિસ્તારના નવયુવાનોને અગ્નિવીર ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા સરળ રીતે પાસ કરી શકે તે માટે વિનામૂલ્યે ટ્રેનિંગ આપી રહ્યા છે સાચે આ એક ગર્વની વાત કહેવાય જે વ્યક્તિ પોતાના પરિવારથી દૂર રહી આપણા દેશની રક્ષા કરવા માટે આર્મીમાં ફરજ બજાવતો હોય એ પોતાના પરિવારને બળવા માટે જ્યારે માદરે વતન આવ્યા હોય ત્યારે પણ એ આવનારા ભવિષ્યમાં દેશની રક્ષા કરવા માટે નવયુવાનોને શારીરિક ટ્રેનિંગ આપી દેશ માટે તૈયાર કરી રહ્યા છે આખા દેશમાં જ્યારે અગ્નિવીર પ્રોજેક્ટના વિરોધની જુવાળ પ્રસરી રહી છે ત્યારે આ નવ યુવાનો દ્વારા કરવામાં આવેલ આ અનોખા પ્રયાસની જસદણ અને ગુજરાતભરમાં વાહવાહી થઈ રહી છે હાલ પચાસથી સાઠ જેટલા આજુબાજુના ગામના યુવાનો ગુંદાળા ગામની ત્રેવીસ વીઘાનું વિશાળ ગ્રાઉન્ડ ધરાવતી પ્રાથમિક શાળામાં દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે આવી આ અગ્નિવીર ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે આ અગ્નિવીર ભરતી માટે શારીરિક કસોટીમાં પાસ થવું ખૂબ જ જરૂરી છે આ કસોટીમાં બધા યુવાનો પાસ થઈ જાય એ માટે દરરોજ રોજ વહેલી સવારે બધા યુવાનોને વ્યવસ્થિત ટાઈમિંગ સાથે દોડાવવામાં આવે છે અને શરીર મજબૂત બને એ માટે વિવિધ પ્રકારની કસરતની ટ્રેનિંગ આપવામાં આવે છે હજુ પણ આજુબાજુ વિસ્તારના કોઈ ઈચ્છુક મિત્રોને આ કેમ્પમાં જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ શકે છે જીડીસી ન્યૂઝ સાથે વિશાલ બગડિયા વીછ્યા